હરી હું કેમ છો બધા મજામાં ને આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 7 વન એન્ડ મની એટલે કે એક અને અનેક બરાબર વન એટલે એક એન્ડ એટલે અને અને મની એટલે અનેક એટલે કે ઘણા બધા તેમાં આપણે એકવચન સામે બહુવચનના શબ્દ લખ્યા પછી કવિતા અને કવિતા અને તેના ઉચ્ચાર લખ્યા હવે કવિતામાં જે સ્પેલિંગ હતા ને તેના આપણે ઉચ્ચાર અને અર્થ લખીશું તો આપણે પહેલા એલિફન્ટ એટલે કે હાથી એલિફન્ટ નું સ્પેલિંગ શું થાય તો કે ઈ એ ડી પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી પછી બી આઈ જી બી એટલે મોટું શું થાય બી આઈ જી બી એટલે મોટું અને એફ એ ટી હેડ એટલે જાડું બરાબર ચરબી વાળું આપણે કે જાડું બહુ ચરબી છે બહુ જાડો છે તે એટલે કે એફ એ ટી ફેટ એટલે જાડું અને વોક્સ એટલે કે ડબલ્યુ એ એલ કે એચ વોક્સ એટલે ચાલવું બરાબર આ ચાર સ્પેલિંગ આપણે લખ્યા હતા હવે આગળ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખીશું તો લખો લાઈક એલ આઈ એલ આઈ કે ઈ L I K E like એટલે ગમવું like એટલે શું થાય ગમવું પછી N O no એટલે નથી કા ના no N O no એટલે ના અથવા નથી નો એટલે નથી પછી છે હેન્ડ્સ H A N D S હેન્ડ્સ એટલે શું થાય હાથ બરાબર H N H A N D S હેન્ડ્સ એટલે હાથ આપણે અહીંયા હાથ લખીશું બરોબર હાથ હવે છે લોંગ એટલે શું થાય એલ ઓ એન જી લોંગ એટલે લાંબુ બરોબર હાથીની શું લાંબુ હોય છે સૂંઢ કે પૂંછડી તો કે સૂંઢ હાથીની સૂંઢ લાંબી હોય છે અને પૂંછડી ટૂંકી હોય છે એટલે અહીંયા આપણે લખશું એલ ઓ L O N G long એટલે લાંબુ long એટલે લાંબુ બરાબર long એટલે લાંબુ હવે આપણે ફરીથી એકવાર આનો મહાવરો કરી જઈએ એલ આઈ કે ઈ લાઈક એટલે ગમવું એન ઓ નો એટલે ના અથવા નથી એચ એ એન ડી એસ હેન્ડ્સ એટલે હાથ શું થાય હેન્ડ્સ એટલે હાથ પછી એલ ઓ એન જી લોંગ એટલે લોંગ એટલે લાંબુ બરાબર ફરી એકવાર આપણે મારો કરવો છે ચલો કરી જઈએ એલ આઈ કે લાઈક એટલે ગમવું એન ઓ નો એટલે નથી એચ એ એન ડી એસ એચ એ એન ડી એસ હેન્ડ્સ એટલે હાથ એલ ઓ એન જી લોંગ એટલે લાંબુ હવે આગળ લખો નોઝ એન ઓ એ સી નોઝ એટલે ના નોઝ એટલે ના એન ઓ એસ ઈ નોઝ એટલે ના
બરાબર હવે ફરીથી મૌખિક તો હું સ્પેલિંગ બોલું છું તે તમે તમારી નોટબુકમાં તમે લખ્યા છે કે નથી લખ્યા તે જોજો બરાબર અને ના લખ્યા હોય તો લખજો E A E P H A N T એલિફન્ટ એટલે હાજી પછી B B I G બીગ એટલે મોટું F A F A T ફેટ એટલે જાડું W A L K S W A L K S બોક્સ એટલે ચાલું પછી છે N O A C નોસ એટલે નામ L O N G લોંગ એટલે લાંબું H A N D S હેન્ડ્સ એટલે સુધાર હાથ ફરીથી કહું છું નોસ એટલે નામ અને હેન્ડ્સ એટલે હાથ બરાબર પછી છે લાઈક એ લાઈક કે લાઈક એટલે ગમવું પછી શું આવે L O N G લોંગ એટલે લાંબું બરાબર હવે જે તમે સ્પેલિંગ લખ્યા છે તે હું ફરીથી અહીંયા બોર્ડમાં લખું છું તે તમે જોઈ લેજો મૌખિક તો બોલી પણ તો અહીંયા હું જેમ લખું છું તે બધા સ્પેલિંગ તમે લખેલા છે ના લખેલા હોય તો આ સ્પેલિંગ તમારે ત્રણ વખત લખવાના છે સ્પેલિંગ ઉચ્ચારણ સહિત ત્રણ વખત ત્રણ ત્રણ વખત લખવાના છે તો તમારે તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવા લખજો બરાબર ફરીથી લખું છું એલિફન્ટ એટલે હાથી ઈ એ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી બી આઈ જી બી એટલે મોટું આપણે કદાવર કહીએ ને કદાવર એ મોટું હાથી કેવું પ્રાણી છે કદાવર પ્રાણી છે મોટું પ્રાણી છે પછી એફ એ ટી ફેટ એટલે જાડું ફેટ એટલે જાડું W A L K S બોક્સ એટલે ચાલુ W A L K S K S એટલે ચાલુ બોક્સ એટલે ચાલુ W A L K S box એટલે ચાલુ પછી છે L I K E like એટલે ગમવું L I K E like એટલે ગમવું ફરી તેનો મારો કલે પછી like નો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખી E L E E L E P H A N T elephant એટલે હાથી B I G B એટલે મોટું F A T ફેટ એટલે ઝાડું W A L K S K S આ બધા જે સ્પેલિંગ લખાવું છું તે તમારે ત્રણ ત્રણ વખત સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ લખવાનું છે હવે તો ખબર છે E A L E P H A N T એલિફન્ટ એટલે હાથી E A L E P H A N T એલિફન્ટ એટલે હાથી E A L E P H A N T એલિફન્ટ એટલે હાથી ત્રણ વખત થઈ ગયું પછી બીજો સ્પેલિંગ ઉચ્ચાર નથી ત્રણ ત્રણ વખત લખતું જવાનું હવે એલ લાઈક ઈ લાઈક એટલે ગમવા એલ લાઈક ઈ લાઈક એટલે ગમવું એલ આઈ કે ઈ લાઈક લાઈક એટલે ગમવું L I K E like એટલે ગમવું hands H A N D S hands એટલે હાથ
એનો નો એટલે નથી કાના એન ઓ નો નથી અથવા ના આપણે ના અથવા નથી બરાબર જે પહેલા આ જે સ્પેલિંગ લખાવ્યા છે એમાં ઉપર નીચે થઈ ગયા છે તો તમે તમારે તમે જેમ લખ્યા હોય એમ જ લખજો પણ ખાલી તમારે આ જોવાનું છે કે તમે લખેલા છે કે નથી લખેલા બરાબર ધ્યાન પેલા મેં આ બધા લખાવે લાઈક એટલે ગંગુ હેન્ડ્સ એટલે હાથ લોંગ એટલે લાંબુ નો એટલે ના અથવા નથી હવે નોઝ એન ઓ એ સી નોઝ એટલે ના એન ઓ નોઝ એન ઓ એ સી એસ ઈ નોઝ એટલે ના નોઝ નીચે આપેલ કવિતાના કવિતાના ઉચ્ચારકો કવિતા અને તેના લખજો કવિતા અને તેના ઉચ્ચારકો So be so fat.
પછી છે and he walks like that and he walks like that and he walks like this. And he walks like that. હવે આગળ he has no hands. He has no hands. He has no hands. No hands. He has no hands. But what a but what a what a long nose, long nose. But what a long nose. But a bird has long nose. ફરીથી આપણે મહાવરો કરી છે ધ એલિફન્ટ સો બી સો ફેટ હી વોક્સ લાઈક ધીસ એન્ડ હી વોક્સ લાઈક ધેટ હી હેઝ નો હેન્ડ્સ બટ વોટ અ લોંગ નોઝ. કારણ કે આજે આજે કવિતા છે તે હાથી ઉપર છે, બરાબર. હાથી વિશે તો આપણે નિબંધ લખતા તો આવડે છે ને, હેને શીખી ગયા છે ને આપણે. તો હાથી તો આપણે જોયો જ હોય છે, તો હાથી હાથીનું ચિત્ર હોય સામે, તો એના પછી આપણે કહીએ છીએ ને કે આ હાથી છે. હાથી કેવો હોય તો કે કેવો હોય, જાડો હોય, બરાબર. જાડો હોય છે ને હાથી, એટલે ચરબીયુક્ત હોય છે. અને એ હાથી છે, હાથી છે એ કેવું પ્રાણી છે, કદાવર, એટલે કે બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું છે તો કે હાથી, બરાબર. જાડો હોય, મોટો છે, હાથી મોટો છે, જાડો છે. પછી તે અંતે કેવી રીતે ધમ ધમ કરતો ચાલે છે ને, હેને. અને તે આપણે જો નિબંધ લખીએ તો ઘણું બધું હાથી વિશે આપણે લખીએ છીએ, હેને, કે તેને બે દાંત હોય છે, તે તેના દાંત બહુ જ કિંમતી હોય છે, હેને, એ બધું લખીએ છીએ ને. તો આ જે કવિતા છે હાથી હાથીની છે, કે હાથી કેટલો જાડો છે, જાડો છે, મોટો છે. પછી તે આ રીતે કેવી રીતે ચાલે છે તો કે આ ધમ ધમ કરતો ચાલે છે, અને તે આ પ્રમાણે પણ ચાલે છે. તેને તેને હાથ હોતા નથી, બરોબર. કોઈ પ્રાણી કે પક્ષી હોય તેને હાથ નથી હોતા. પ્રાણીઓને ચાર પગ હોય છે અને પક્ષીઓને બે પગ હોય છે, હેને. એટલે કે હાથીને અહીંયા હાથીને
कविता छे अंग्रेजी માં તે ના કવિતા પણ લખી તેના ઉચ્ચાર પણ લખ્યા અને તમે લખી પણ નાખે બાકી રહી ગયું હોય તો આજે મે જે લખ્યું છે ને આ રીતે તે રીતે તમે કવિતા અને તેના ઉચ્ચાર લખજો બરોબર આપણે ફરી એકવાર એકવચન અને બહુવચનના શબ્દ લખીએ છીએ બરાબર તો તમે એકવચન અને બહુવચનના શબ્દ તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખજો લખો નીચે આપેલ શબ્દોના બહુવચન શબ્દ લખો શબ્દોના બહુવચન શબ્દો લખો બરોબર નીચે આપેલ શબ્દોના બહુવચન શબ્દ લખો હવે જે રીતે હું લખતી જઉં છું તે રીતે તમારે લખવાનું છે હવે હું અહીં એકવચન અને બહુવચન ને લખું અહીંયા જે લખીશ તે એ ડીસ છે એ ડીસ અહીંયા સર અહીંયા સામે છે આ જે શબ્દની સામે તેનો બહુવચન શબ્દ લખી છે નથી ડબલ એસ નથી
કવિતા અને તેના ઉચ્ચાર પણ લખ્યા પછી કવિતામાં અમુક જે સ્પેલિંગ